પગ દુખે છે, આ તો ડોક્ટર ને બતાવવા જવું જ પડશે. સોનલ, સોનલ ક્યાં મરી ગઈ છો? કયું ને આવા દઉં છું, હમરા ગુણ નથી ભાભી. વાળતી હતી, બોલો ને કામ છે કે નવાઈ કરસ તે કેસ કે વાળતી હતી એમ? આ ભાભી કયું ને હાથ કરતા હોય ને તો જવાબ દેવાય. ભાભી હજી તમે એક બે અવાજ પાડ્યો, હું હજી કેવા જ જાતી હતી ત્યાં તમે આવી ગયા. તને તો એમ હશે ને કે ભાભી નું ગળું બેહી જાય, લાડુ નાખી નાખી તો હારું, મારે સાંભળવું ન પડે. ના ના ભાભી, તમે વિચારો છો ને એવું કઈ નથી. જો આ તારા કામ હજી ખૂટા નથી, આ રસોડામાં બધું કામ એમનામ પડ્યું છે, તું બેહી એની જાસ ઊભી થામ. ભાભી મારાથી ઊભું નથી રહેવાતું, તમને તો ખબર છે ને પગે વાગ્યું છે ને બહુ દુખે છે. ઊભી થાને ઊભી રહે. જો જલ્દી બધા ઘરના કામ પતાય અને વાડી ભેગી થા. વાડીએ વી દાડી હશે, અહીંયા રોટલા ઘડીને જવા હોય તોય ઠીક, અને ન્યા જઈને ઘરવા હોય તોય ઠીક. પણ ભાભી હું આજે વાડીએ નહીં જાઉં, મારાથી વાડીએ નહીં જવાય. કેમ? મારાથી હલાતું નથી ભાભી, તમને સાચું કહું છું, મારો પગ બહુ દુખે છે. પગ દુખે છે ને, ભાંગી તો નથી ગયો ને? અરે તારે વાડીએ ક્યાં ને કઈ કામ કરવાનું છે, અહીંયાથી વાડીએ જવાનું છે અને ન્યા ખાલી રોટલા ઘડવાના છે, તારથી એટલું ન થાય. ઘરે રોટલા ઘડી મોકલાઈ દઉં તો નહીં આલે? કોને રે મોકલાવીશ, તારી માં આવશે અહીંયા, એને કહીશ કે દયા રોટલા. ભાભી પણ આમાં મારી માને હું કામ વચ્ચે લાવો છો? આઈતે કરીને તું વચ્ચે લઈ આવીશો, આપણા ઘરના કામ આપણે જ કરવા પડે. સોનલ આડોશી પાડોશી આપણો સાથ દેવાનો આવે એમાં. પણ ભાભી હું રોજ જાઉં છું ને, હું ખાલી આજનો દી તમને ના પાડું. હું તો મારા દેરને ના જ પાડતી હતી કે આને લઈ આવો માં ઘરમાં, આ ખાલી દેખાવે ઝારી લાગે છે પણ ગુણ નામની કોઈ વસ્તુ નથી. મારું એક નો માયના કોઈ કોણ જાણે મારા માથે જ પડવાની હતી. જલ્દી આ કચરો વાળ અને વાડી ભેગી થા, કોઈ વાતમાં બાના કર્યા ને તો મારા જેવું ફૂંડું કોઈ નથી. પણ ભાભી આજનો દિવસ તમે જઈ આવો, કાલથી હું જાઈશ. બસ કા, તું મારી માં છો, તું મારી હાઉ છો, કે તું કેટલું મારે કરવાનું? હાહુની વાત નથી, હું તો માનું છું હું તમારી દેરાણી છું, પણ તમે મને થોડી ખમજો, મારો પગ દુખે છે બહુ, મારાથી નહીં હલાય. તે કાંઈ વાંધો નહીં, હવે મારે તને સમજવાની હોય ને તો એક કામ કર, આ તારા હાટું એક શોકેસ ગળાવું અને એમાં તને નિરાયતે બેહાડીને તારી રોજ પૂજા કરીશ, એનાથી વધારે કાંઈ સમજવાનું હોય ને તો કહી દેજે. ભાભી તમે આવું હું કામ બોલો? મેં ઘરના બધા કામ તો કરી નાખ્યા, મારાથી નહોતા થતા ને તોય હું ખાલી વાડીએ જવાની ના પાડું, એમાં તમે આટલું બોલો? મને એ જ ખૂચે છે, આ તું વાડીએ જવાની ના પાડસ ને ન્યા જ મને બળવા આવે છે, કારણ કે બધો ભાગ તમે અડધો અડધો લ્યો છો ને, તો કામે અડધો અડધ તો કરવું જ પડશે, ખાલી રૂપિયા ગણે ના ઘરેના પહેરે આપણે આગળ ન આવી, કામમાં સાથ દેવો પડે. હું આજ બપોરે તું વાડીએ હોવી પડે, જો આજ વાડીએ નથી ગઈ ને તો યાદ રાખજે આ ઘરમાં એવું ધીંગાણું કરીશ ને કે નોખી કરાય પાર કરીશ, ઓળખસ ને મને? ભાભી તમે કેમ હમસતા નથી, મારાથી નહીં હલાય, હા ઘરના કામ નથી થતા તોય હું કરું છું, તોય નથી હમતતા મને. હા તે કાંઈ વાંધો નહીં, નથી જાવું વાડીએ, નથી કરવા ઘરના કોઈના કામ, હુઈ જા આ ઢોલિયા ઉપર, હુઈ જા તું, તારું તૈયાર ખાવાનું હું લઈ આવીશ, તને સેવા હું કરી દઈશ, તને તો આમે અમે સેવા કરવા લઈ આવ્યા છીએ, તારે કાંઈ કામ તો કરવું નથી. કોણ જાણે કેવા સંસ્કાર આપ્યા છે માએ, આવી રીતે દુની મારા માથા ઉપર પડી છે. માથા ઉપર? ભાભી આ ઘરનું બધું કામ હું કરું છું, વાડીનું કામે કરું છું, કોઈ તમે કયો છો? તું કેવું માંગસ કે હું કઈ કામ નથી કરતી એમ? હું ગામની પંચાયત કરવા જાઉં છું, હવારથી હા જુદી ભગવાનનું નામ લઉં છું 24 કલાક, કે આ ભગવાનની કાંઈ ખારી દ્રષ્ટિ આપણા ઘર ઉપર પડે ને તો આપણે આગળ આવી, પણ એ તો કોઈને દેખાય જ નહીં ને. હું એવું તમને નથી કહેતી, હું એક કામ કરો, ઘરે રોટલા ઘડી નાખું છું, વાડીએ ખાલી તમે દઈ આવજો. હું વાડીએ દઈ આવું એમ? મને કેસ તું તું તને વાળી દેગી ભાભી નીકળ. પણ ભાભી ઉતર ને આજે ને રોટલા ઘડી નાખજે, હવે બધું કામ કરી આવજે. મારી હારી મને કામ ચિંતાસ? અરે તું અહીંયા કેમ આવી? હે તને પગમાં વાગ્યું છે,
થોડી તે તું અહીંયા આવી બે. હે ભગવાન, આ હું બળદરા કરવી તારી તો બે. હા હે, હા હું કામ આવી વાડી હે. આ હું એ કામ કરતો તો ને, કઈ કામ હતું તો મને બરકાઈ ને હું આવત ન્યા. કામ તો કઈ નહોતું, અમારે વાડીએ નહોતું આવું, પણ આ ભાભીની ખબર છે ને તમને. પણ તે કીધું નહીં હોય કે મને પગમાં વાગ્યું છે, મારથી અત્યારે ન્યા વાડીએ નહીં જવાય એમ. ઈ સમજે એમ છે કઈ વાત? કઈ વાત મારી માને છે? કોઈ દિવસ તો આજે માને. અરે સોનલ, તું સમજતી નથ. હા તારે એને વાત તો કરાય, તે કઈ વાત નહીં કરી હોય એટલે એને કેજ ખબર હોય. એને બધી ખબર છે, તોય મને ધક્કો મારીને વાડીએ મોકલી. લે, ધક્કો મારીને તને વાડીએ મોકલી? પણ હું કામ? હા કામ કરવા મોકલી, ખબર છે ને એને તો બળ પડે છે કામ કરવું. અરે હા તો પણ બેહી જને, આમ ઊભું ન રહેવાય, પગમાં એક તો વાગ્યું હોય ને પછી તું. હા જો, આ કામ કરવાની કાંઈ જરૂર નથી, તને કહી દઉં છું. કામ કરવાની શું જરૂર છે તારે? કહીશ મને? હા ભાભીને કહી દેવાય કે અત્યારે છે ને મારથી કામ થાય એમ નહીં. આ થોડા દાડા ખમો, સારું થઈ જાય પછી હંધું કામ હું ઉપાડ લઈ. મારે ભાભીને કઈ કેવું નથી, એના કરતા છે ને વાડીએ વઈ આવું સારું. વાડીએ આવીને કામ કરીશ ને એ મને પોહાય. અરે પણ તું સમજતી કા નથ? હા જો, ભાભીને મનમાં એવું ન હોય, એને ખબર ન હોય હરખી, એને એમ કે મટી ગયું હોય છે. આ તારે કહેવાય કે દુખાવો હજી એવો ને એવો છે, અને એના હાટું થઈને મારે છે ને ત્યાં નહીં જવાય. એને હું કહવા નહીં માની લઈ એમ? તો ધક્કા મારીને થોડી મોકલે મને. આ ભાભી એ તો હવે હદ કરી છે. આ તું જરાય ઉપાધિ કરતી, હું છે ને મોટા ભાઈ વાત કરી લે અને એને કહી દઈ કે તમે છે ને ભાભીને જરા સમજાવો, આ સોનલને પગમાં લાગ્યું છે તો અહીં તે વાડીએ મોકલે, આ કાંઈ સારી વાત ન કહેવાય. અરે આ થોડા દાડા એ કામ કરી લે, થઈ હું ગયું આ ઘરના કામ, આયાના કામ, આ હંધાઈ કામમાં કાંઈ જરૂરી છે કે કામ કરવું જ પડે? કામ ન કરે ને તોય હાલશે, બધું કામ હું કરી લઉં છું, પણ તોય એને બાંધવા જોવે જ છે. મને ખબર છે સોનલ તારી, કે તું છે ને કામે પૂરી છો અને તને છે ને જરાય આળા નહીં. આ તું એકવાર કામે જોઈટ ને એટલે એ પૂરું ન થાય ત્યાં સુધી તને હક ન થાય, અને તું એવું જ કરશો. પણ જો, આ હું હંધું સમજું છું અને મને છે ને તારા પ્રત્યે જરા લાગણી હોય એટલા માટે હું કહેતો હોઉં, પણ તું ઉપાધિ ન કરતી. આ ભાભીનું આપણે ખોટું ન લગાડે, આપણે હારવાર રહેવું ને પછી હું રોજ નહીં આવું માથાકૂટ કરી. હા હું ક્યાં ખોટું લગાડું છું, પણ એ થોડાક સમજે ને તો સારું કહેવાય. તો એ વાતે હાસી તારી. હા તું સમજી જા, હવે વખત આવવા દે ને થોડો, હું વાત કરીને મારી રીતે સમજાવી એટલે સમજું સમજી જાય. બસ હું સમજી જાય, જેઠાણી પણ બતાવું છે એમને અને સમજી જાય, પોતાની મનમાની ચલાવી બધી. તો એ વાત તારી હાસી. આ મેને થોડુંક બતાવવાનો શોખ હશે એટલે કરતા હશે આવું, પણ તું ઉપાધિ ન કર, આ હંધું હારાવાને થઈ જાય હો. અને આ આપણે ડાક્ટર પાસે જવું છે. જવું તો પડશે જ ને, તમને દયા ન થાવતી મારા ઉપર? હા આવે છે ને, પણ હવે હું આ થોડોક વાડીના કામમાં. આવ મોટા, અહીંયા કેમ બેઠા છે? કોણ? હવે અહીંયા કેમ બેઠા છે? અને આ તે બોલાવ્યા છે ને આરામ કરવા બોલાવ્યા? અહીંયા વાડીનું કામ નથી કરવાનું કોઈ તમારે? મોટા ભાઈ હું કામ જ કરતો હતો, આન કોણ હું આવલા પણ જાતો હતો નીચલા પડામાં, ત્યાં સોનલામથી આલી આવતી હતી. તમને ખબર ન હોય કહી દઉં, ઈ ક્યાં કામ કરી શકે એમ છે. આ પગમાં લાગ્યું છે એને, અને તોય ભાભીએ પરાણે એને કામ પર મોકલી અહીંયા વાડીનું, ઈ કામ શું કરી લે? મારા પગમાં તો કેટલી કપાસ્યું છે, તો અમે કામ નથી કરતા? આ બધા છે ને નાટક બંધ કરો ને કામ કરવાના ધંધા કરો, પછી તારી ભાભી બોલે જ ને પછી તું રાડું નાખી પાછો. મોટા ભાઈ હું નાટક નથી કરતી, તમને થયું હોત ને તો ખબર પડત. તમે જરાક આવી રીતે વાત ન કરો, સારું સોનલ બેઠી છે અને તમે કેમ આવી વાત કરો? સમજ ઈ થાય, આ જરાક વિચાર કરો, ભાભીને સમજાવો. આ બસારી ઈદ ફરિયાદ કરે છે કે ભાભીને જરાય મારા પર દયા ન આવી, આ હંધુય કામ ડહડે બસારી.
અને તોય અહીંયા વાડીએ મોકલવાની જરૂર નું હતી. બે દાડા ઘડી આરામ કરી લે, સારું થઈ જાય, પછી કામ કરવાનું છે આખી જિંદગી. રેવા દો, મોટા ભાઈને કહેવાનું રેવા દો, આપણે ગમે એટલું કામ કરશું તો હારા નહીં લાગીએ કોઈને. અરે એમાં છે ને એવું કે હારા લાગવાનું ન હોય. હવે આ પગમાં જરા કેવું વાગે, તમે અહીંયા બે દી આરામ કરો તો આ બધું રઝળી જાય. હે, એમાં આરામ શું કરવાનો હોય? હવે જરાક વાગ્યું એમાં શું થઈ ગયું? પણ બે કામ તમે વધારે કરી લો, બે કામ હું વધારે કરી લો, બે કામ ભાભી કરી લે, તેની જરૂર શું પડે? ને આપણે એવું વિચારીએ જ ન હાલે. હાલે બધું હાલે, પણ તું જો ને શું કરીશો? હે, કહેવાય એટલે બેસી જો અહીંયા. હવે તારા પગનું કામ કોણ કરશે? આ રસ્તામાં મારા ગે હાલી આવતી હતી, નાળામાં કે નરકોળામ પડી ગયું હોત તો ત્યાં કોણ ગોતા હતા ને? એટલું ધ્યાન રાખે, એટલી બધી એની ઉપાધિ છે ને, આ જમીન ની ધાગીર ની ઉપાધિ કરતા હોય તો કઈ વાંધો ન આવે. અને તારી ભાભી છે ને કઈ ખોટું નથી કહેતી, એ બિચારી આખો દી ઢડા કરતી હોય. અને આવું જરા કેવું વાગે તો અઠવાડિયું આરામ કરે, ક્યાંથી ભેળું થાય? એને ભલે તરા ન થાય. આ તું છે ને હાવ બાયડી નો ગુલામ થઈ ગયો, તો તને કોઈ વાત ની ભાન નથી. આરા શું સમજો? જાણે મોટા ભાઈ બાયડી ના ગુલામ હશે જ નહીં, પૂરેપૂરા પોતે ગુલામ છે. એક કામ કરો, આપણે પેલા કામ પતાવી દઈએ, પછી દવાખાને જઈએ, ડોક્ટર ને બતાવો. હાલો તું બે અહીંયા, હું જાઉં છું. મોટા ભાઈ જે આ શબ્દો બોલ્યા ને, એ વ્યાજ બી નહોતા. ઉપાધિ નો કઈ નથી, હું અંધાઈ જ હોય છે. શું થયું? કઈ નથી. આ તે માં એટલા બધા ખારા હું તાવશો પૂછાય ને તમને કઈ? હા ભાઈ પૂછ ને, હવે તું બાકી રહી ગઈ, તું પૂછી લે. સાંભળો, હું વાડીએ જઈને આવું છું. આવલે સોનલી કામ કરે છે કે નહીં જોતી આવું, અને થોડુંક શાકભાજી ઉતારું છે એ લેતી આવું. ના જવાની જરૂર નથી. હે, કા એ જાડવાન સાયા બેઠે બેઠે આરામ કરે છે? વાત કરો તમે, આ તો આવ શરમ વગર ની છે. વિચાર કરો, ધક્કા મારીને ઘરે થી કાઢી છે કે વાડીએ હંદુ કામ કરીને આવજે, તોય કઈ માનતી નથી. ક્યાંથી માને? આપણો છે ને આપણો સિક્કો, હે, એની સાપલું છે કર્યા કરે. બેઠા તા જાડવા બેઠે બે મજાની વાતો કરતા કરતા, અને પાછો મારી સામે રેડ્યું નાખતો હતો. તો તમે કઈ કીધું નહીં? લે, મેં કઈ કીધું નહીં હોય એને ગગલાવી નાખો. એને મારો બેટો બાયડી ની તરફદારી કર્યા કરે જયારે હોય ત્યારે. હવે જરાક એવું વાગ્યું એમાં તો હા હા ફાટી ગયો એમ રોજેલા રોતો હતો. બહુ કરીશ હવે તો, કંટાળો આવી ગયો છે. હવે તો રોજ ઉઠીને એક ની એક લપ બાયડી ને ભાઈડા ને કઈ કામ કરવું નથી, માથે પડીને રહેવું છે બસ. નોખા કરો નોખા. ને મને કે મારા ભાભી બે કામ વધારે કરી નાખે તો હું મોળા પડી જાય. લે, મેં હે કીધું તો કેટલું તારી ભાભી ઢળે? આ તારી ભાભી દિન રે ઢળે બિચારી. એમ તો તારી બાઈડી બે કામ વધારે કરશે તો ક્યાં મરી જવાની છે એમ કહેવાય નહીં? બધું કીધું મેં ને, પણ એ મારો હામો થઈ ગયો જેમ ભાવે એમ બોલવા માંડ્યો. એ છે ને આ બાઈડી આવ્યા પછી બગડ્યો છે, નકર તો આ બધાને બધું માનતો તો ને આપણું. હા હા, બાઈડી આવીને પછી એનો ગુલામ થઈ ગયો છે. ઓલી કહે ને એટલું જ પાણી પીવે છે મારો બેટો. ધ્યાન નથી દેતો કામ માં દેખાય. આ ખેતર માં કામ એટલું પડ્યું છે એ ખબર નથી પડતી. અને ઓલી આવી ઝાડવા એટલે બેસી ગયો અને મળ્યો પંપ પાડવા. આમ કરવું છે, દવાખાને જવું છે, આમ કરું તને, આ કરું તને. ઉપાધિ કરો માને ક્યાં જાહે? હાજે તો ઘરે જ આવવાના છે ને, આજ વાત કરી જ લેવી છે કે પો હાથું હોય ને કામ કરવું હોય ને તો રહેજો, નકર જાવ અહીંથી. હા પડે ને તો સારું, મને તો એમ છે હાજે નહીં પડે. એ પેલા છે ને એની બાયડી ઘર ભેગી કરી દે, તાર જવું જોઈએ. હું સારી રીતે ઓળખું છે ને. ગુલામ જ છે બાયડી નો. બાયડી કે એટલું જ કરવું છે પછી હું? હું ભાળી જો કઈ ખબર પડતી નથી મારો ભાઈ, હું ભાળી જો કઈ ખબર પડતી નથી. પછી એની વાહે ગટુડા પુટુડા ફેર્યા પાડ્યા કરે, ઓલી આમ જાય તો ન્યા જાય, ઓલી આમ જાય તો ન્યા જાય. તો હું જોઈ ગયો છે ને એમાં કઈ ખબર નથી પડતી. ઓલી મને કઈ ખબર દીધું એવું લાગે છે. આમ જાણે મારો આવા દો ને આજે ને તમે ઉપાધિ કરો, આવે ને એટલા સીધી દોર કરવાની જ છે એને. હા હા, ચૂકો ને તો એની માની ચડામણી એ કઈ ઓછી નથી. આ જયા માવતર જઈને આવે ને તો એ કઈક નવું શીખે છે. અરે પગમાં થયું છે, હું થોડોક એવો પાઈકો છે, કાપો જ નથી પડે એમને. હા એમ જ છે. હવે તું છે ને આવે એટલે એને ઉપાડજે. હા હું જાઉં જરા આરામ કરવા. થાકી ગયો મગજ ને રે ભાધી ભાધી, હું તો કંટાળી ગયો છું. કામ કરી ન થાકે, બોલી બોલી થાકી જાય. તાર ખાસ એક મિનિટ, ક્યાં જાસ? રસોડામાં. કા રસોડામાં? કઈ બાપાનું ડાયટું છે? કામ બાકી છે ઈ કરવા. કા તું કામ કરી છે? ખોટું કેટલું બોલીશ હવે. વાડીએ મોકલી તો ને ઢાડે જાય હું કરતી હતી, તું બેવા મોકલી હતી મેં તને. થોડીક વાર બેઠી હતી ભાભે, પછી તો કામ જ કરતી. સોનલ તને કેટલી સમજાવી
કે આજે નખરા તું કરો ને એ નખરા મને નથી પોહાતા. ભાભી ભાભી મને દુખે છે ને, આમ તારે કામ તો કરવું નથી, તો હાથ મવડી નાખું ને તારે કામ ન કરવું પડે. ત્યાં જવી પડે, ઘરની બહાર કાઢવાનું મન થાય છે. ભાભી જો કે છોડી દે મને, કામ કરું છે કે નહીં, કરીશ કે નહીં. ભાભી હું બોલ, ભાભી હું આમ કામ કરી નાખીશ, તમે આવું ન કરો. તું આમ નહીં માં, મને લાગે છે કે મારે આ તારો દુઃખ તો પકશે ને, એનું જ કઈ કરવું જોઈએ. ભાભી દુઃખો દુઃખો તારો પગ, દુઃખો તારો પગ. ભાભી જો એક વાત કહું સોનલ, તને પહેલેથી જ આવીશ, મારું કોઈ માન ન રાખે ને મારી વાત ન માને તો મને એ માણા ન ગમે, એટલે ત્યાં હું સુધી હેરાન કરું જ્યાં સુધી આ ઘર છાંડી ન જાય. અને મને વિશ્વાસ કે તું બહુ ડાઈશ, તું મારું બધું કીધેલું માનીશ, માનીશ ને? હા ભાભી, ભાભી મારો કાન દુખે છે. તારો કાન, તારા પગ, તારું માથું, બધું દુખા કરે. એક દિવસ તને એવી તોડી નાખવી છે કે કઈ ઉપાદી જ નહીં. સોનલ તું હજી મને ઓળખતી નથી, મેં કોઈને શાંતિથી જીવવા નથી દીધા. તારા જેઠ છે ને એ એક વધી મારી ઉપર વટ નથી ગયા, અને જો તે ભૂલ કરીને તો ઉભે ઉભી હળગાવતા મને વાર નહીં લાગ્યો. ભાભી હું તમારી ઉપર વટ જવાય નથી માંગતી, હું તમે કહો છો એ હંધુ કામ તો કરું છું. ક્યાં કામ કરસ તું કે, હું કઈ ગાંડી છું તને મારું? તું મને કેટલી વાલી છે સોનલ, તું તો મારી બેન જેવી છે. શાંતિથી તને વાડીએ મોકલીને મેં હું કીધું હતું કે રોટલા ઘડી નાખજે, દાડિયાનું ધ્યાન રાખજે, તેને આજે હું કર્યું ને, આજે તે આરામ કર્યો. હવે તું જ કે તું મારી વાત ન માને, કામ ન કરે તો મારે ખારું થવું પડે કે નહીં? ભાભી હું થોડીક વાર બેઠી હતી, પછી હું રોટલા ઘડીને જ આવી છું, હું હજી દવાખાને નથી ગઈ. દવાખાને હું જવાનું હોય સોનલ, દવાખાને જાઉં છું, હાલ હું તારે દવાખાને લઈ જાઉં. ઉભી થા નાના ભાભી, ઉભી થા ઉભી થા, દવાખાને જાઉં તારે, હા દવાખાને જાઉં છે. ભાભી હા લઈશ દવાખાનાનું નામ, દવાખાને જાય તો બધાને ખબર પડશે ને કે મેં તને પગમાં માર્યું, તું એક તારો પગ પાયકો છે. હા બોલ ભાભી, બોલ જાય દવાખાને. વાડીએ જઈને રોટલા કરી નાખજે, બધા દાડિયાનું ધ્યાન રાખજે. ભાભી હું રોટલા ઘડીને આવી છું. હા રોટલા ઘડીને આવી, ખવડાવશે કોણ? તારી માં આખો દી દાડિયા કેટલું કામ કરે છે ને કેટલું નહીં ધ્યાન કોણ રાખશે તારી માં? તો એક કામ કર, આ ખેતરનું કામ થઈ ગયું હોય ને તો જા તારી માના ઘરે આટો મારીએ, એને મળી આવી, એને તારા દુઃખ દેખાડી આવી, અને પિતાને મારું ને એ બતાવી આવી કે મને મારી જેઠાણી આટલી હેરાન કરે છે. એક વાર કીધું ને ઊભી થા, ભાભી ઊભી થાસ કે હાવેણી લઉં? ભાભી હું પછી જાય. તમે મોટા છો તો જરાક સમજાવાય ભાભી ને. કેટલો સમજાવું, આ તારી બાયડી સમજાવતો હોય તો જેમ ફાવે એમ બોલે છે. એમ ફાવે એમ કઈ બોલતી નથી, આને પગમાં લાગ્યું છે, થોડું કામ કરવા ના પડે, તમારે પરાણીન પાસે કામ કરાવી લેવું છે તો બોલે જ ને. અલ્યા ભાઈ નાટક છે ખોટા, હવે જરાક વાગ્યું હોય ને એવડું મોટું કરીને ઉભા રે, જરાક વાગે એમાં હું થઈ જાય,
જરાક વાહ, હા હારું કેવાય. અને આ વાગ્યા ઉપર ડામ દઈ તો કેવું લાગે કયો ને? આ ભાભી એવા તો કામ કરે છે. હા, એને વાગ્યું છે તો એના ઉપર હાથ ઉપાડવાની શું જરૂર હતી મને કયો ને એકવાર? અરે પણ હાથ ઉપાડ્યો કે કારણ હોય તો, કારણ વગર હાથ ઉપાડે તારી ભાભી? હું કારણ વગર નો હાથ ઉપાડ લઈ તો શું કરશો તમે કયો ને મને? આ ભાભી ઉપર હું હાથ ઉપાડ લઈ તો તમને કઈ થાય નહીં ને? હા હવે તો તું તારી બાયડી જેવો થઈ જો, નાના મોટાની મર્યાદા તું ભૂલી જો, અને તું તારી બાયડીને ફરિયાદ લઈને આવ્યો છું. જરાક છે ને તમારે સમજવું જોઈએ, આ ઘરના મોટા કેવો તો વડીલ તરીકે તમારે હું ફરજમાં આવી સમજવું જોઈએ. આ દાદો બસરો વાડિયા ગુડાનો, તમે આયા કે જાન જતા નહીં ઘરમાં આવા ખેલ કરો. તો પછી છે ને ફરિયાદ કરવા આવ્યો હોય ને તો બોલો, જરાક માપ રખાય, આગળ રાખવાની હોય. મીટર વયું ગયું હોય માણાનું ત્યારે આટલું બોલતો હોય, આ કઈ આમ નામ ન બોલતો હોય. આ છે ને તમે ગળા પર નાખીને અમને બોલાવડાવો. હા તો પછી તારી બાયડીને જરા કાબુમાં રાખને એટલે મીટર ન વયું જાય. આ ત્યાંની આવ્યા ના પછી તે દિનો તારો મગજ આવશે ને બેડ મારી ગયો છે, અને બોલવાનું ભાન નથી રોકાય. આ જરાક કઈક આમ મર્યાદા રાખો, કઈક બોલતા જરાક શરમ તો કરો, વિચારીને તો બોલો. હું બોલો છો? હું અંધો વિચારીને બોલું છું ભાઈ. આ તું છે ને વિચારા વગર નું બોલ છો. મારી બાયડી નું કયો છો? મારી સામું જોવો પેલા, મારી બાયડી નું કયો છો? મારી બાયડી નો શું વાંક છે મને કયો ને? આ એને વાંક હોય ને તો ઉતરી નાખો, ઉતરી મારી સામું અવાજ ન કરીએ. હા તો પછી મારે એમ જ છે, આ તારી ભાભી નો વાંક હોય તો હું ન ઉતરી નાખું એને? બોલી હામાં ખાલી છે ને આ વાલ ને હંતુ વધાર્યું દાઢી મૂછ, બાકી તમારથી બોલાતું કઈ નહીં. આ ભગવાને આટલા લાંબા કીડા પણ તમને કઈ કામ ના ને જઈ, આ તમારો હાથ નો પંજો જોવા એક સમજે બાયડી છે ને સીધી દોર થઈ જાય. આ તો હું ઈસ કેવા માંગુ છું, અત્યાર સુધી તારી ભાભી કઈ બોલતી હતી, આ તારી બાયડી આવી પછી ની બોલવા મળી, કારણ કે તારી બાયડી કરે જેવું જયારે હોય ત્યારે. અમે નડીએ છીએ એમ સોખું કહી દો ની, હું લા ભાઈ અમને ત્રા કરાવો છો. લા તું મને હું કામ નડ ભાઈ, અત્યાર સુધી નથી નડ, હવે તું મને હું કામ નડ? સોખા શબ્દ કેવા આવ્યો છું, મારા ભાભી ને તમારે સમજવાનું છે. આ છે ને એની ઉપર અત્યાચાર કરવાનું બંધ કરી દેજો, નહીં તો હવે હું મારો જો વેહ બતાવી ને તો પછી તમે છે ને કાબરા થઈ જાવ પછી કેતા નહીં. વાહ, એટલે તું મને ધમકી આપશો એમ જ ને? એ તમારે જે સમજવું સમજો મોટા ભાઈ, હવે મારો છે ને મગજ નથી કામ કરતું, અને હવે બહુ થઈ ગયું, હદ થઈ ગયું હવે તો. આ છે ને મારા સહન શક્તિ હવે જેટલું સહન થતું એટલું કર્યું, પણ હવે મારથી સહન એટલું કે નહીં થાય કહી દઉં તમે. જો હું તને સીધી રીતે વાત કરું છું, આ તું છે ને હવે નાના મોટાની મર્યાદા ભૂલી ગયો છો. આ તારા મોટા ભાઈ કેમ વાત કરવી ની તને ખબર નથી, તું મારી સામે લાંબા ટૂંકા હાથ કરીને વાત કરે તને શરમ જેવું કહેશે કે નહીં? અરે આ બાયડી નો પક્ષ લઈને તું મારી સામે બોલે છે? હા લગન પહેલા તો કોઈ દી મારી સામે તું નતો બોલ્યો, હે? તો આ બાયડીયા પછી કેમ આવું બધું થઈ ગયું? હા હવે છે ને હાથ લાંબા ટૂંકા કરું છું ને, લ્યો આઈ આ બાંધ્યો, બે હાથ ને આમ બાંધ્યો, હવે હાથ લાંબો ટૂંકો જ નહીં થાય. અરે ના મેં બાંધી તા બ, હવે જો હવે આમાંથી હાથ નીકળે એ બીજો. હવે મારી વાત સાંભળો મોટા ભાઈ, હવે હું તમને કહી દઉં છું મહેરબાની કરીને, આ તમે છે ને મારા ભાભી ને કઈ કહો કે નહીં કહો એ મને કહો એટલે ખબર પડે. એ હું તારી ભાભી ને સમજાવી દે, બસ સમજાવી દે. સમજાવે સમજે એમ હોય તો ને, આ નહીં સમજે તો શું કરશો? આ બીજી વાર સોનલ ને મારશે તો શું કરશો? નહીં મારે તબિયત હારી નથી ને ફરીથી એને કામ ચીનશે તો શું કરશો? મને કયો જવાબ આપો તમે. હાલો મારી વાત સાંભળ, જો તારે છે ને સોનલ વહુ ને કહેવાનું કે થોડુંક વાગ્યું હોય કે થોડું ઘણું હોય ને સહન કરાય, એટલે છે ને તારી ભાભી ને ખોટું ન લાગે, અને તારી ભાભી ને હું સમજાવી નહીં સમજાવે તો એને હું બે નાખી દે, બસ હવે કઈ. હા તો વાંધો નહીં નાખી દેજો, પણ તમારો જવાબ હજી વ્યાજબી ન કહેવાય, સમજી લેજો. ન્યાય આપવો હોય ને તો આમ હરખા પક્ષે ન્યાય અપાય. આ ભાભી નું હજી તમે છે ને ઊંચું રાખો છો એ વસ્તુ ખોટી કહેવાય. લા ભાઈ કઈ ઊંચું નથી રાખતો, એનું પાઘડું સમજી લે. મારે બે ને સમજાવવા પડે, હું ઘરમાં વડીલ છું, તારી જેમ નથી ગમે ને ગમગમાટી બોલી દેવાનું. બરાબર એવા જેવા તમારી એક વસન હાટું થઈને હાથ બાંધીને બેઠો, બાકી હાથ લાંબા ટૂંકા થતા જયારે ઘોંકો મારી દીધો તમને, આ તો રહી ગયો એમ કયો. વાહ વાહ, હવે આ નાની એવી બાબત માં તું તારા ભાઈ ને ઘોંકો મારી દે તો મારી દે. આ તમે ત્યાં મારે નાની વહુ ના જ વાંક કાઢો છો, મારી ઘરવાળી ના અંધા વાંક આવે, કોઈ દી તમારા પર ઘરવાળી નો વાંક જ ન આવે વળી. વાહ હારું, અરે મેં કે દી એમ કીધું કે મારી ઘરવાળી નો વાંક ન હોય, હે? પણ આ વાત માં એનો વાંક નહી એમ કહું તને. જો જો બોલે બોલે માણા ફ્રી જાય, મને તો એમ થાય એ મોટા તને તમે કેમ પૂછ્યો તો, હે? અને તું તો હારો કેવો નીકળ્યો, મને તો એમ થાય હારું તને કેમ અત્યાર સુધી માન પાન આપ્યું ને હંધું ખોટું હતું, આ તું છે ને મોટા એની લાયક જ નહોતું. જો ભાઈ મારો ભાઈ મારી વાત સાંભળ, હું તારી ભાભી ને સમજાવી દે બસ, પણ તું તારી બાયડી ને સમજાવજે થોડી કાબુ મારે. એ નહીં સમજે, આ તમારે સમજવાનું છે કે નહીં બેય ને? તો મારી ઘરવાળી નહીં સમજે, હું સમજુ. જા તારે એક નમતું મૂકવું જ નથી તો કેમ હાલે? આ હાથ છોડી નાખી ને ભાઈ તો આગળ બધું એમ જો ઉડી જાય હો. રહેવા જો તમે, હું કહું છું હાસુ કહું છું મોટા ભાઈ, આ મર્યાદા હાથ છોડી ભાઈ જોઉં છે તો મર્યાદા મૂકશો. લે માર મને, મર્યાદા મૂક, માર મને, માર. લે ના ના માર મને, માર. હાથ જોડેલા છે એમ કહું છું. આ તમે જેને સમજતા કા ને, આ જો આ બધું હારું ન લાગે આ બધું છે ને, હવે મારે તમને કહી દેવું છે. નાનો થઈને મોટા સવો ને તો મોટા થઈને દેજો, તમે છે ને હવે કહી દઉં, મને નથી કહોતું ભાઈ, જો કહી દઉં હો વાત ની એક વાત. હવે બીજી વાર ભાભી એ મારી ઘરવાળી ને કઈ પણ કીધું ને કઈ પણ, એટલે સમજી લેજો હું એના ઉપર હાથ ઉપાડ્યા વગર નહીં રહું, અને હું હાથ ઉપાડી. હા ભાઈ હા, નહીં કે હું એને સમજાવી દઈ, બસ તારે તો નમતું નથી મૂકું કે મારી બાયડી નમી જાય, બસ હવે હારું હારું જોઉં છું.
જોઈ લેજે બધું, જોઈ લઈને કે જોઈ લેજે બધું તારે જે ભંડાણા છે વાત કરે છે. અરે કેમા હારું કેવું થયું, માયા મળી ગયા. કેમ આમ એટલો બધો ધગે છો? આ ધગે જ ને. હા જુઓ દાદા, મારી વાત સાંભળો. આ ઘરમાં હે ને હંતુ બરાબર ન ચાલતું. તમે કઈ વિચાર કર્યો ઘરમાં ધ્યાન આપો છો? અરે ભાઈ હું તો જાજો વાડી ને વાડી એવો, મને ઘરની શું ખબર હોય? તું વાત કરે તો ખબર પડે ને. વાત કરીશ તો પછી હરખું બોલજો. અરે જે હાસું છે એ બાજુ બોલીશ, પણ વાત હું છે એ તો પેલા જાણ કે તો ખબર પડે ને હું બોલવું હું ન બોલવું. આ ભાઈ છે ને મારો ભાઈ ને જ, દુશ્મન છે મારો દુશ્મન. કેમ એવી વાત કરે છે? એવું જ કરે ને. આ ભાઈ અને ભાભી હરખી રીતે રહેતા નથી ઘરમાં. આ મારી વહુ ને બહુ કામ કરાવે છે, હેરાન કરે છે, માસલા ધોવે ની માથે. ભાઈ તારી વેદના હું હંધી સમજુ છું, પણ હું કરું? આ એના દખે તો હું વાડી ને વાડી પડ્યો રહું છું. હવે આ તો તારો વારો આવ્યો છે તો કદાચ બે વેણ કહીશ, બાકી મને તો ઘરે નહોતું ગમતું ને એના લીધે મારી ઘરવાળીને પગમાં વાગ્યું છે અને હાલી ને થકતી હરખી, તો એની પાસે પરાણે કામ કરાવે છે. હવે આ કઈ વ્યાજબી વાત કેવાય? કયો મને જુલમ કરે છે? આ મારી ઉપર બધું કરતા ચા હોય તો બરાબર, પણ આ નાના ઉપર આવો જુલમ કરે છે? મોટા ભાઈ મેં વાત કરી તો મને શિખામણ દે છે, મને કે છે કે તું ધ્યાન રાખ તાર ઘરવાળી ને સમજાય. હવે આમાં સોનલ નો કઈ વાંક ન હોય તો એને હું સમજાવું? કયો મને આ મારે બે શબ્દ કેવા હોય તો કેવી રીતે કહી શકું? બેટા એ તારી વાત સાચી છે, તું નાનો છો અને એને મોટાનું અભિમાન હોય એટલે તને સમજાવે, પણ એ એને ખબર ન પડે હાસું હું છે ને ખોટું છે. એટલે તો કહું છું ભાઈ ને દુશ્મન છે, આરો કાળું મોટો ભાઈ કેવાનો લાયક જ નથી. બેટા તું શાંતિ રાખ, એટલો બધો ગુસ્સો ન કર, હું એને સમજાવીશ મારી રીતે. તમે સમજાવો કે ન સમજાવો, હવે મને લાગે છે મારે મારી રીતે સમજાવવા પડશે મોટા ભાઈ ને, અને હું મારી મર્યાદા મૂકી દઈ ને તો એ નકામું થાય. આ બે ભાઈઓ ના ઝઘડા થાય ને તો માથા ફૂટશે એકાદા ને, પછી કેતા નઈ કોને વાગ્યું વધારે. ના ભાઈ એવું ન કરે, ઘરમાં ને ઘરમાં ભાઈ હોય ને ત્યાં નાના મોટા ડખા હાલતા હોય, પણ એક ને થોડુંક ઘેરું રેવાય એટલે આપ મેળ. અરે માણા ની કઈક હદ હોય, આ પછી હદ વટાવે ને તો સામે ઓરો માણા ગમે એટલો આમ નરમાઈ થી હાલતો હોય ને એની નરમાઈ મૂકી દે પછી. એ તો બેટા 100% ની વાત તારી સાચી છે, તું તારી જગ્યાએ હાસો છો અને સહન કરવાની એક હદ હોય છે. તું કે છે એ બરાબર છે, તું નાનો ભાઈ છો તો તારી રીતે અત્યાર સુધી એ ઘણું સહન કરી લીધું, પણ હદ વટાવી હોય તો જ તું મારી પાસે આવ્યો ને, એટલે હવે હું છે ને કાળિયાનો તો વારો પાડી દઉં. જોઉં છું કે જો સાની માની નો ઘરમાં રહેજે નાના ભાઈ, તો કાંઈ આડાવડા થયા હશો ને તો બે જણાને પહેર્યા લુગડા કાઢી મૂકીશ, કાંઈ નહીં આપું, એટલે આપ મેળે ઢીલા પડી જાય. બરાબર છે, હવે તમે હાસું બોલ્યા. આટાણ લગીન તમે હંધાય દુઃખ સહન કરીને તમે અહીંવાળીએ પડ્યા રહ્યો છો કે ન્યા કાંઈ ઘરમાં દખામારી ન થાય, પણ આ છે ને તમે વડીલ કેવા ઘરના, અને તમે બોલો ને એ હાસું જ હોય, અને હાસું તો હવ નહીં કહેવાય, અને હવે તમે બોલશો ને કે હો ને તો એને કઈ ભાન થાય, અને જો એને ભાન ન થાય આ કાળું તમારી વાત ન માને ને તો એને છે ને મને સારી રીતે સીધો કરતા આવડે છે. ભાઈ એક મિનિટ તું શાંતિ રાખ, આ તો મને જ્યાં સુધી કીધું ને હું શું કામ વાડી હોય ગયો, કે મેં કીધું બે ભાઈઓ ને બે ભાઈઓ જો શાંતિથી રહેતા હોય બે શાંતિ થી આ ઘરમાં નહીં રહે ને તો હાથ પગ લઈને કાઢતા મને વાર નહીં લાગે. પીછરા પાર દેવું એ મારી ભાભી છે એ નહીં રાખું, વાહો કાબરો કરી નાખીશું. હવે મારી ઘરવાળી ને હાથ ડાડ્યો ને દાદા તું સમજી લેજો. બેટા જે કઈ કરવાનું છે એ મારે કરવાનું છે, તું શાંતિ રાખ, ભાઈ ભાઈ નો ઝઘડો નથી વધારવો. મારાથી જો વાત બનતી હોય તો બનવા દે, ન બને મારાથી તો પછી જોયું જાય છે આગળ, તો પછી હું તને છૂટ આપી બસ. હા તે હારું, આ તમે કયો છો એટલે તમારા ભરો હોય એકવાર છે ને તમને મોકો આપું છું. આ તમારે જે કરવું એમ કરજો, જેમ સમજાવો એમ સમજાવજો, જો મોટો નહીં સમજે ને
તો આનું પરિણામ સારું નથી આવવાનું તમને કહી દઉં છું. પછી કહેતા ને કીધું નતું. હા બેટા થોડો ધીરો જ રહે. પગ પાઈકો છે તો તું એ વાડીએ હું કામ આવી છું? તમને તો ખબર છે ને બા, અમારી જેઠાણી 5 મિનિટ એ મને શાંતિથી બેહીને શ્વાસ લેવા દે મે નથી. વાત તો સાચી છે. મને લાગે છે આ તારી જેઠાણીને પાર તો પાડવી પડશે. આમથી તો હું તને સામે બોલવાની ના પાડું છું કે રહેવા દેજે, થાય જવા દેજે. હવે લાગે છે કે મારો રસ્તો મારે જ કાઢવો પડશે. આ તો હદ કહેવાય ને, માણાનો પગ પાઈકો હોય માણા વાડીએ મોકલે એમ કે કાંઈ વાંધો નહીં, ઘરનું કામ તું કરે, હું વાડીનું કામ પતાવી દઉં. પણ એનામાં એવી માણસ આવી છે જ નહીં. હું તો હવે હાવ એનાથી કંટાળી ગઈ છું. હા તમે કહો છો ને એટલે હું કઈ હામું નથી બોલતી. એ મને સીંજા કરે, હંધુય કામ કર્યા કરું. પણ બા, એ વાત સાલા કે કરવા માંડ્યા તમને ખબર છે? હાથે ઉપાડે થોડાક દી પેલા મને કેવો જોરથી ધક્કો માર્યો. કેટલું સહન કરવું મારે? આમે વહમી તો છે જ, આખું ગામ વાતું કરતો હતો. હું તારા લગ્ન કર્યા તેથી મને એમ હતું કે બધું થાળે પડી જાય. પણ હાવ આટલી બધી હદે વધી જાય એ તો મને ખબર જ નહોતી. હા એના બાપના ગામમાં એ બધાય વાતું કરે છે, ત્યાં સોડી આવી છે ને બહુ બોલકી છે ને બધારે બાતતી હતી. આપણને થોડી ખબર હોય, આપણને તેમ કે હા રે આવશે તો પછી સુધરી જાય. પણ હા તો પાણી માથા ઉપરથી જવા માંડ્યું છે. તેમ ધણી કાંઈ કહેતો નથી કે ધણીનું મૂળ કાંઈ હાલતું નથી? એનું હું હાલે બા, ઘરમાં કોઈનું હાલવા દે તો હાલે ને. તમારા જમાઈ મને કેટલા ઢેંકી કહે છે કે બાના ઘરે જા ને થોડોક ટાઈમ આરામ કરી ને તો પગમાં સારું થઈ જાય. પણ ના ના બા, હું આરામ કરવા આવીશ ને તો અમારી જેઠાણી એમ કહે કે રીહામણે વહી ગઈ. ક્યાંય કોઈ કહે નહીં રીહામણે ગઈ, આરામ તો કરવો પડે ને. આડો પગ પાઈકોસ કાલ કપાવન થાય તોય તું આઈને પડી રહી, મા બાપ ના ઘરે છોડ્યું આરામ કરવા તો જાતી જ હોય. ના ના બા, મારે છે ને હવે એને વાતું કરવા ન દઈ. બહુ એને વાતું કરી લીધી ખોટે ખોટી. અમારાથી સહન થાય ને ત્યાં લગી હું સહન કર્યા કરીશ. પછી શું કરીશ? પછી તો છેલ્લે બાપ ના ઘરે તો આવશે ને, તો પછી પેલા આરામ કરવા આવેલ ને હાલું લેતી જાઓ. ના ના એમ ન થાવું. એમ આવીશ ને તો કે એની માં આવીને તેડીને લઈને ગઈ ગઈ. એને એક બાજુ થી પોગાતું નથી. તને એ નહીં પુગાય, એને એ નહીં પુગાય. તને તાર ઘર નો મોહ તો છૂટતો નથી. તને તાર જેઠાણી વાલી જેટલી લાગે છે. હાચવે બહુ ને તે? હાચવે હું કઈ, મને વાલી નથી લાગતી. પણ આ તો હું કરું, રહેવું પડે, સહન કરવું પડે. હવે તું ચિંતા કરતી ને, હવે તું જો એનું પરિણામ હું આવે છે. કારણ કે અતિ ની કોઈ ગતિ ન હોય, માણસ સહન કરતું હોય ને એનો મતલબ એમ ન હોય કે આને કઈ ખબર જ ન પડતી હોય. મા બાપ ના સંસ્કાર માન મોભા હંધું નડતું હોય એટલે માણા ન બોલતો હોય. પણ પછી હાવ ટોપલો માથે આવી જાય ને તેથી પછી બતાવવું પડે કે આપણે કોણ છે. હા લાગે છે મને કે હવે બતાવવું પડશે. હા હું તો કેટલા ટાઈમ થી વાટ જોઉં છું કે હવે સુધરશે હવે સુધરશે. પણ નહીં, સુધરવાનું તો નામ જ નથી લેતા. મન નથી લાગતું કે મારા જેઠાણીમાં ફેર પડે જરીએ. હારું હવે તું આરામ કર, વળી પાછું અહીંયા કોક જોઈ જાય તો કે એનમાં આવી તે ચડાવીને વહી ગઈ. હારું તમે બેહો, હું પાણી તો લઈ આવું તમારે. હવે પગ હાલતો નથી ને ક્યાં પાણી લેવા જાય? બીજી વાર આવું ત્યારે ચા પીને જાય. હારું ભાઈ, એક તો હવે ટાંગા કામ નથી કરતા બાપા. હારું હાચવીને રેજો, દવા બવા લઈ લેજે. હા આવજો. હા શરમ જેવી જાત છે હે, મારી છોકરીનો હું ભાગ છે, હું ગુનો છે? તમારી હિંમત કેમ થઈ આવીને સીધો મારા ઉપર હાથ ઉપાડ્યો? આમ બેન તમે આ ખોટું કરી રહ્યા છો. હા મારી બાયડી ઉપર હાથ ઉપાડીને તમે ખોટું કરી રહ્યા છો. સાચું હું અને ખોટું હું જોવાનું તું હવે મને સમજાવીશ હે? ખરે તારે તારી બાયડીને કહેવાની જરૂર હતી. જ્યારે મારી દીકરી ઉપર ખોટી રીતના હેરાનગતિ કરતી હતી ત્યારે તું ક્યાં ગયો તો હે? કામ તો કરવું પડે ને, કઈ એટલે થોડું બધું કામ કરી શકું. મજૂરિયા જોઈશ ને કામ કરવા? તારે કાલ થી તમારા ઘરે મજૂરિયા હું મોકલીશ. મજૂર તારે જે કામ કરાવવું હોય ને એ કરાવજે. અને કદાચ ખેતીના દાડિયા જોતા હશે ને તોય હું મોકલાવીશ.
મારી દીકરી તમારી હામે નથી બોલતી, એનો મતલબ એમ નથી કે એને હામે બોલતા નથી આવડતું. મારા આપેલા સંસ્કાર છે ને, ઈ એને તમારી હામે બોલવા નથી દેતા. બાકી તમને શું લાગે છે, મારી દીકરી તમારી હામે ન બોલી શકે? મજૂરિયા જોતા હોય તો ગામમાં 500 મળે. આ અમારા ઘરની વહુ છે એટલે એને કામ કરવું પડે. મજૂરિયાની વાત હોય તો અમે લઈ આવીએ. કેમસી કામ તો કરે જ છે ને. મને એક વાતનો જવાબ દે કે મારી દીકરી આ ઘરમાં પૈણીને આવી તે દિવસથી તું કેદી ચૂલા ચડી, તે કેદી વાહિંદુ કર્યું, હે તે કેદી ખેતીના કામ કર્યા. અરે આ તમે કેવી વાત કરો છો? આ મારી બાયડી દિન રાત કામ કરે છે. આ તમારી દીકરી શેનું કામ કરે છે? અરે બધાય કામ કરે. તમને લોકોને તબડાવવા સિવાય તમારી બાયડી બીજું કઈ કામ નથી કરતી. હાય પછી જો મારી દીકરીને ઢોર માર મારવાની કોશિશ કરી છે ને, તો આજ તો બે વરગાડી છે. બાકી બીજી વખત છે ને ગળા ચીપો દેતા વાર નહીં લાગે, એટલું યાદ રાખી લેજે. ઓળખતી નથી હજી તું મને? અરે તમારે તમારી દીકરીને બે બેન કહેવાના હોય એની બદલે તમે આની ઉપર આછું પડો છો. આ કે તમે હારા નથી લાગતા હો, વાત કરો છો તે. હજો આ તમારે છે ને, આ તમારી દીકરીનું ઘર છે, એનું હારું છે. તમારે આવીને એને સમજાવવાની હોય, એને બેન કહેવાય, એને મીઠો ઠપકો દેવાનો હોય, અને તમે અહીંયા આવીને વેવા વેલા મારી આંખમાં આંખ નાખીને એક વખત કહો કે મારી દીકરીનો વાંક છે. મારી આંખમાં આંખ નાખીને એક વખત કહો કે મારી દીકરી આ ઘરના કામ નથી કરતી. અરે આ ઘરમાં નોકર છે ઈ, હે ચાકર છે તમારી. રાધાબેન ધણી છે ઈ મારા, એની આરે સભ્યતાથી વાત કરો થોડી. આ તું મારી દીકરીને દેરાણી ગણતી નથી, અને તે તારા ધણીને ક્યારે ધણી ગણ્યો છે? તબડાવતી જોશો એને તબડાવીશો, મારા જમાઈને તબડાવીશો, મારી દીકરીને તબડાવીશો. અને ભાઈ તારે છે ને મૂછ રાખવાની જરૂર નથી, કારણ કે તારી બાયડી કે ને એટલું તારે કરવું હોય તો પછી મૂછનો મતલબ શું છે? જો તમે વધારે પડતું બોલી રહ્યા છો. આ બધી છે ને બધું મારા ભાઈને લીધે જ છું છે. ઈ આરો કઈ કહેતો રહે કોઈને, અને તમારું તમારી બાયડી પાસે કઈ આવતું નથી. હવે પછી જો મારી દીકરીએ મને રાવ કરી કે તે ખોટી રીતના એની ઉપર હાથ ઉગાડ્યો છે, તો તું જોજે હું કઈ હદ સુધી જઈશ ને એ નક્કી નથી. પોલીસ સ્ટેશન ના પગથિયા ન ચડાવું ને, તો મને કહેજે. રાધાબેન તમે તો, અને આમાં મારો ભાઈ ગામનો સરપંચ છે, મારા કાકા મુખી છે, બધા મોટી મોટી પોસ્ટ ઉપર છે, એટલે આજ પછી જો બે જણા એ મારી દીકરીને કાંઈ દગ દીધું છે ને. અરે ચા પાણી તો રાખ તારી પાસે, તારા ચા પાણી પૂછવું તો પડે ને. વળગાર દીધી હોય તો તમ નહીં થે? હજી બે મારી તો તારે સા પાણીનું પૂછવું છે? બુદ્ધિ વગરની તો તું જ તે. એટલે જ પૂછતી હતી. નહીં ત્રીજી મારી હોય તો જો. હવે તમે છે ને આની વાણી બોલવા મળ્યા છો. આ મોટાનું ઘરમાં કાંઈ માન પણ નથી બાપા, હે? તમે મારી વાત તો કોઈ માનતું નથી. આ એની હાવ આ ઘરમાં રે એ ક્યાંનો ન્યાય, હે? આપણા ઘરમાં એને રાખવાના તો મારી આવું હું તેડાઈ લો. તો તેડાવી લે ને, એમાં શું વાંધો છે? કારણ કે અહીંયા કઈ આપણે ધર્મશાળા નથી ખોલી તો બધાને ભેગા કરવાના. વાત તેડાવી લેજો. ના ના બોલાવી જ લ્યો, ધર્મશાળા છે હવે. એમે જ્યાં ઘરના રાખવાના વાંધો આવે છે, આ ઘરના ઘૂસતાઓમાં વાંધો આવે છે તમને. હે જયારે કરે એવું તો બધું થાય. હા તારી બાયડી એવું કરે તો તારી ભાભી ખસકાવે, એ ક્યાં ખોટું કહી શકાય બિચારી? બસ હવે મને બધી જ ખબર છે તમારા બે ના કેવા કામ છે. ઓલી સોનલ વહુ નો પગ દુખે છે તો એના ઉપર હાથ ઉપાડે છે, અને તો એ પરાણે વાડી મોકલે છે, અને તમે પાછા સત્યવાદી થાવ છો. હવે મારી સામે બોલતા શરમ આવી જોઈએ, એટલું કરો છો, પાછો બાપા સામે જપા જપી કરે છે. એમાં જરાક એવું વાગ્યું એમ કે ઘરે આરામ ન કરવાનો હોય. વાત કરે બસ મોટા ભાઈ, બસ રેવા દે. આ હંધુ બાપાને ખબર પડે છે કે હું છે ને હું નહીં. હે હવે ગમે એટલી સફાઈ આપશો ને, આ કે તમે હારા સાબિત નહીં થઈ જાવ. જો જવાનું થાય ને બહાર તો રાધાબેન ને નહીં થાય, તમારે બે જણાને હાથ પગ લઈને જવાનું થાય, સમજો? સમરાટો તમે કહેવા હું માંગો છો મમ્મી આ ઘરમાંથી કાઢી મૂકજો એમ? સાના માના નો બે તો ઈ જ વારો આવે. હા મને ખબર જ હતી તમને છે ને આ મોટો જરાય નહીં હારો લાગે, આ નાનકો થારો લાગશે. રાખો એને ઘરમાં, તંદર મને કાઢી મૂકો, મારે રહેવું તે થાય. મને લાગે છે કે હવે મારે આનો નિર્ણય લેવો જ પડશે, કારણ કે તમારા ઘરમાં આજે તમારી ભાભી છે ને એની વિશે મેં ઘણું સાંભળ્યું હતું કે એ આવી છે તેવી છે આખા બોલી છે કોઈને ઘરમાં ટકવા દે એમ નથી. પણ મેં તો તમને જોઈને મારી દીકરી આપી છે,
અને હવે તમે જ કઈ નહીં બોલો તો કાલ હવારે આ ક્યાં જઈને ઊભું રહે એનો વિચાર કર્યો છે? હું તો એ વિચાર કર્યો છે. હા શું કહું તો જુઓ, મારે છે ને મોટા ભાઈથી અલગ થવું જ નહોતું, અને આ સોનલને દુઃખ પડે છે ને એ વાતનું મને બહુ દુઃખ છે. આ મને બે વેણ કહી દે ને તો હું મન ઉપર ન લઉં અને ખોટું ન લગાડું, પણ છે ને હા મને કાંઈ નથી કહેતા, પણ આ મારા ભાભી ખબર નહીં કેમ આ સોનલની વાહેસ પડી ગયા છે. અને તમે છે ને હા બીજો કાંઈ નિર્ણય તો નથી કર્યો ને? હું નિર્ણય સંભળાવવા જ આવી છું અહીં, પણ મેં કીધું પહેલાં તમારે યારે વાત કરી લો, તમારા મનમાં હું છે એ સાંભળી લો, પછી મારો નિર્ણય સંભળાવું. જો સોનલ મારી એક ને એક દીકરી છે, એની માથે હું નહીં આચાવશે, નહીં હું આજે નહીં હલાવી લઉં, કાલે નહીં હલાવી લઉં. એટલે આ તમારી ભાભી જે એની યારે વર્તન કરે છે ને એ તો કોઈ પોતાના કામવાળા એ રે ન કરે. એટલે હવે મેં નક્કી કર્યું છે કે મારી દીકરીને હું મારા ઘરે લઈ જઈશ. લે અહીંયા તો મારે રહેવા જ નથી દેવી. અરે ના 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 ના, કારણ કે આ તમારા આહોતરા કરવા એની કરતા મારા ઘરે નિરાયતે બેટકનું ખાવાનું તો એ બનાવી દે ને બહુ થઈ ગયું, અને એ નહીં બનાવે ને તો હું બનાવી લે, બાકી બીજી મારે કોઈ વાત સાંભળવી નથી ને કરવી નથી. પણ તમે જરાક તો વિચાર કરો, આ સોનલ નો મારો હું વાંક? હા માનું છું કે તમે તેડી જાઓ એનાથી મને વાંધો નહીં, અહીંયા દુઃખ પડે છે એટલે તમે તમારા ઘેર લઈ જાઓ છો, હંધી વાત તમારી હાસી, પણ મેં કાંઈ ખોટું કર્યું એની યારે નહીં, આ અમારા બંને વચ્ચે કાંઈ વાંધો નહીં, પણ તમે જરાક બોલો, કંઈક વિચાર કરો કે હા તમે અમને અનોખા કરી નાખશો તો પછી અમે શું કરશું? હા તો તમારે બોલવું પડે, મારી દીકરીને દુઃખ પડતું હોય ને તમારે બોલવું પડે. હું મોટા ભાઈને ખીજાઈ લીધો, એની યારે બાંધી લીધો, ભાભી યારે બાંધી લીધો. તમારી ભાભી હચોડું તમારું બેયનું હાલવા દેશ ઘરમાં? તમારો ભાઈ ખાલી કહેવાનો મોટો ભાઈ છે, બાકી હં ધાઈ નિર્ણયની બાયડીને પૂછીને લેશે. જો મેં મારી દીકરીને ક્યારે ઊંચા અવાજે તમારી ભાભી સામે બોલવાની ના પાડી છે એટલે ક્યારે બિચારી બોલી નથી. અરે હાથ ઉપાડી લે એટલે મારી દીકરીને મેં પરણાવી છે, કઈ વેચી નથી દીધી. હા સાચી વાત તમારી. હા મેના માટે આપણે કઈક બીજો રસ્તો કરવો જોઈએ. મારી પાસે એક જ રસ્તો છે. જુઓ હું મારી દીકરીને મારા ઘરે લઈ જાઉં, અને કદાચ તમારી જ બેન હોત અને એને આવી રીતે કોઈક હેરાન કરતું હોત તો તમે શું કરત? તમારા ઘરે લઈ આવત ને? હે કે નેન્યન રેવા દેત? લઈ આવત, પણ તમે સમજો કે હજી ભાયુ ભાગ પડ્યા નથી, અને કાલ હવારે જો તમે આમ રીહામણે લઈને વયા જાઓ તો ભાયુ ભાગ પડવામાં મારી યારે દગો થાય. એ જે હોય, તમારું ખોયડું છે, તમારો ભાગ છે, તમારા ભાઈ ને ભાભી છે, તમારે જેમ કરવું હોય એમ કરો, પણ મારી દીકરીને આવી રીતે હેરાન થાતી હું નહીં જોઈએ. હા પણ હું ના પાડું છું ને કે હેરાન નહીં થાય, હા એની જવાબદારી મારી, સોનલને જેમ રહેવું એમ રહે. અત્યાર લગી કોઈ જવાબદારી નિભાવી છે તમે? હે અંધાઈ બોલતા હોય તો તમે બેઠા બેઠા સાંભળો, મારી દીકરી કઈ ન બોલે એટલે ઓલા હુરહાડ થઈ જાય. એવું નથી, સોનલને પૂછ જોજો, આ હું દર વખતે બોલ્યો છું અને એનાથી જ્યારે કામ ન થાય ત્યારે મેં નાદ પાડી છે કામ ન કરી. અરે પગ હોજીન દડા જેવો થઈ ગયો છે, એમાં તમે જોવો તો કરી કેવો પાક થયો છે, તો એ બિચારી ખેતીના બધાય કામ કરવા આવે છે. હા મને ખબર છે. જો તમારે મજૂરિયાની જરૂર હોય ને તો બે મજૂરિયા હું મારા તરફથી મોકલી દઉં, પણ મારી દીકરીને આ ઘરમાં આવી રીતે હેરાન કરશે મને નહીં પોહાય. હાવ હાસી વાત. હા કોઈ કામ હવે સોનલ નહીં કરે, બસ આપણે છે ને આનો બીજો રસ્તો કાઢીએ કે આ ભાઈ અને ભાભીને સુધારવા છે. હાવું એ કરતા રહે તો કાલ હવારે વર બે વર પછી સમાધાન થાય ને તો એ આવવાના વારે તો શું કરશું? તમારે જે કરવું એ કરો, હું સોનલને મારા ઘરે લઈ જવાની છું એટલે લઈ જવાની છું. જુઓ હા હું માફ, તમે સમજો મારી પાસે છે એનો ઉપાય, તમે થોડા દાડા અહીંયા જ રોકાવ અને અહીંયા રહો ને તો આપણા સીધા હાલ છે, આ તમારાથી બીવે છે. અને હા શું કહું ને તો મોટા ભાઈએ મને ફરિયાદ કરતા હતા કે તારા હા હું કેટલું રોકાવાના છે, એટલે છે ને એમને તમારી બીક છે, તમે થોડા દાડા અહીંયા રહો ને એટલે આપણા થોડુંક ભાનમાં આવશે અને તમે એને હાસુ કહી શકો અને સોનલ ઉપર અત્યાચારે ન થાય. હું દીકરીની માં છું, મને ખબર છે મારા અહીંયા ન રોકાવે, પણ આ તો હવે સંજોગો જેવા ઊભા થયા છે ને તે રોકાવવું પડે છે અને આ હંધાઈની સામે બોલવું પડે છે. બાકી દીકરીની માં હોય ને એને ક્યારેય પોતાની દીકરીના ઘરમાં માથું મારવાનું જ ન હોય. હું મારી દીકરીને લઈ જવા માંગુ છું બસ. તમે મારી વાત નહીં માનો ને, હું ના નથી પાડતો, પણ હજી એકવાર બીજો કાંઈ ઉપાય તો કરો, પછી તમે તારે લઈ જાયજો જો આનું કઈ નિરાકરણ ન થાય તો. મને વિચારવાનો સમય આપો, વિચારી કઈ. સારું. બધા વાળી ગયા લાગે. સોનલ વો બહાર આવજો.
બેહો બેટા. નાના બાપુ. અરે બેટા, તમે ભલે આ ઘરના વહુ છો, તો મારા માટે તો દીકરી જ છો, અને આમ તો તમારો પગ દુખે છે મને બધી ખબર છે. બેહો. શું થયું છે બેટા પગે? બાપુ, હા પગ જોવો ને, મટવાનું નામ જ નથી લેતો. આ રસી નીકળ્યા જ કરે છે પગ. મને બધી જ ખબર છે, તમને પગ દુખે છે, છતાં મોટાઓ તમારી ઉપર હાથ ઉપાડે છે. હમણાં જ હું કાળિયાને મળીને આવ્યો છું. કાળિયાને કહી દીધું છે કે બે તમે સાના માને રહેજો, નકર હાથ પગ લઈને ઘરની બહાર કાઢીશ. તમારી ઉપર એટલો બધો ત્રાસ ગુજારે છે બેટા, મને વાત તો કરવી જોઈએ ને. આ તો મને બહારથી વાવડ મળ્યા ને, એટલે હું આજે ઘરે આવ્યો. બાપુ, ઘર છે, ઘર હોય ને વાસણ તો ખેખડા જ કરે, એમાં કઈ કહેવાનું હું. અરે બેટા, એ તમારી વાત સાચી છે, હું સમજુ છું કે ઘર હોય ને બે વાસણ ખખડે, પણ આ તો એ લોકો એ હદ વટાવી છે કે તમને પગે તકલીફ છે, છતાં વાડી કામ કરવા મોકલે છે. હાલો ઈ જવા જો, પણ ઈ છતાંય કામ કરતા કરતા હાથ ઉપાડે છે ને, એ બધું સહન ન કરાય બેટા. આવું હોય ને તો તમારે મને પહેલા વાત કરવી જોઈએ. બાપુ, હું એવું વિચારીને આવું છું કે નસીબમાં લખ્યું હશે સહન કરવાનું. ક્યાં હલક, ભાભી ક્યારેક તો સુધરશે ને, અને ક્યારેક તો મારા ઉપર દયા આવશે ને. ઈ વાત તમારી સાચી છે, પણ માણસને છે ને સહન કરવાની એક હદ હોય છે. કોઈ પણ માણસ જ્યાં સુધી સહન કરી શકે ને ત્યાં સુધી કરી શકે, પણ જ્યારે એની લિમિટ ઓળંગે ને ત્યાર પછી કોઈનો નથી રહેતો. પણ આ તો તમારા માવતરના સંસ્કાર હારા કહેવાય કે તમે એટલું બધું સહન કરો છો અને મને વાત પણ ન કરી. બાપુ, હું તો તમને વાત કરવા માંગતી જ નહોતી, પણ આ તો તમને ખબર પડી એટલે કહું છું કે ભાભીને જરા સમજાવું છું. મારે આ ડોક્ટરને બતાવવા જાવું છું તો જવા દે, ખોટું પગમાં વધી જાહે ને તો પગ કાપવો પડશે. અરે ના બેટા, એવું નહીં બોલો, એને હું સમજાવે? હું આવી ગયો છું કે નહીં ઘરે? હું જોઉં છું એ દવાખાને જવાની હું કામ ના પાડે છે. અરે બેટા, તમે બોલતા નથી ને એટલે એ માથું કાઢી ગયા છે. પણ આપણે ગમે એટલા સમજદાર હોઈએ ને, પણ જ્યારે કોઈ માણસ સામે માથું કાઢે ને ત્યારે એને ઝુકાવવાની હિંમત હોવી જોઈએ. નથી બોલી શકતી એટલે તો સહન કરવું પડે છે, અને હું એની સામે બોલવા માંડીશ બાપુ, તો એના મન મારામાં ફરક હું. વાહ બેટા વાહ, આ તમારા મા બાપના સંસ્કાર બોલે છે. બાકી નહીતર અત્યારે તમે દેરાણી જેઠાણી જોવો ને તો એકાબીજુનું માથું કાપે ને ત્યાં સુધી પહોંચી જાય છે. પણ સારું છે કે તમને તમારા મા બાપે સંસ્કાર સારા આપ્યા છે. હા બાપુ, હું માનું છું કે આ મોટા ભાભીનો સ્વભાવ થોડો તીખો છે, પણ હમણાંથી તો એમને આવ મારા ઉપર દયા આવતી બંધ થઈ ગઈ છે. આ મારાથી થાય ને આટલું કામ તો હું હંધુય કરું છું, હું એને કાંઈ કામ નથી કરવા દેતી, પણ તોય જાવા દો હવે બાપુ, જે થાય જોયું જાય. હું હવે હું જોઉં છું કે હવે એ તમારી સામે આંખ ઉઠાવીને કેવી રીતે વાત કરે છે. મારા બેટા, તમે બોલતા નથી ને એટલે જ બે માથું કાઢી ગયા છે, અને મારા સમજાવવા ન સમજાવે ને તો સમજી લેજો કે બે ને હાથ પગ લઈને ઘરની બહાર નીકળવાનું છે. જે કાંઈ જમીન માલ મિલકત ખોડ હશે ને એ બધું જ હું તમારા નામે કરી દઈશ. ના ના બાપુ, એમાં મારે એકલા હાથે કાંઈ ન જોવું, અને આ ભાભી શહેરમાં ગયા છે, આવતા જશે, તો તમે એને કંઈક કહો ને તો તરત એને એમ થાય કે હું શેરમાં ગઈ હતી એટલે જો આ એ બાપુને સડાયો. અરે ભલે ને એને જે કહેવું એ કે, મારી સામે થોડી બોલવાની છે, જે કાંઈ લવારી કરી હોય ને એ તારી સામે કરી શકે, પછી મારી સામે જો બોલી છે ને વહુ, તો એની વહુને તો હું કાંઈ નહીં કહું, પણ કાળિયાનો વાહ ભાંગી નાખ્યો. તારી બાયડીને એટલી ભાન નથી કે હારાની સામે કઈ રીતે વાત કરાય એમ. તમે ખોટા છે ને બાપુ, આંખે નો થતા, હું મારા રીતે સમજાવી દઈશ. સારું બેટા, જેમ તમે કહો એમ, બીજું તો હું શું કરું. બાકી તો હું તો નકર કાળિયાનો ને એનો બેનો વારો જ પાડવાનો હતો. સારું, તમે તમારી રીતે જો આ ઝઘડો શાંત થઈ જાય એવું કંઈક કરજો, જો થાય તો ઠીક છે, નહીતર પછી હું બેઠો છું. સારું, તમે બેહો, હું તમારા હાટુ ચા બનાવી લઈ આવું. ના બેટા, તમારો પગ દુખે છે, એક તો પાણી લઈને માઇન માઇન આવ્યા છો, ચા નથી પીવી, તમે આરામ કરો, હું જાઉં છું.
આખા ઘરમાં ખાલી બે જણને મારી ઉપર દઈ આવે છે, એક અમારા હાહરા અને એક હામ. આરામ કરવાનું હું બાપુ આમ આરામ કરું? ઊંડો એક કામ મારા માથે હોપીને ગયાશે. હજી તો રાંધવાનો બાકી છે, પણ રાંધવા મળું આવશે ને તો સાંભળવાનું થશે પાછું. મેડમ અંદર આવી શકું? હા આવો. તમારી ઓળખાણ ના પડે, પરિચય આપશો? હા મેડમ, હું એક ફરિયાદ લઈને આવ્યો છું. ફરિયાદ? બોલો શું છે? અમે આ જનતાની સેવા કરવા માટે તો બેઠ્યા છીએ. હા મેડમ, ફરિયાદી છે ને ઘરમાં ઘરમાં જ છે. હું અહીંયા સુધી આવી નહોતો શકતો, કારણ કે ફરિયાદી મારો દીકરો જ છે. મારા દીકરા વિરુદ્ધ હું ફરિયાદ લઈને આવ્યો છું. શું વાત કરો છો? તમારા દીકરાના વિરુદ્ધમાં ફરિયાદ? એવી તે શું વાત છે? જો જે વાત હોય ને કાકા, એ ખુલીને કરો ને તો અમને ખબર પડે. હા મેડમ, તમારી વાત સાચી છે. તો સાંભળો, વાતમાં એમ છે કે મારે બે દીકરા છે, બેને ઘરે વહુ છે. તો મોટો દીકરો અને મોટા વહુ છે ને, નાના વહુ ઉપર ત્રાસ બહુ ગુજારે છે. અને મને થયું કે તમે સેવા અધિકારી છો તો તમારી ઓફિસે જઈ અને ફરિયાદ લખાવું તો કદાચ આ વાતનો નિવાડો આવે. શું વાત કરો છો? એક સ્ત્રી ઉપર અત્યાચાર? હા મેડમ, મારો મોટો દીકરો અને મોટા વહુ બે સમજતા જ નથી. નાના વહુ ઉપર બહુ અત્યાચાર ગુજારે છે. એટલે તમારું કહેવાનું એવું છે કે એને ઘરેલો હિંસા આપે છે, એમના ઉપર ત્રાસ આપે છે? હા, હમણાં તો નાના વહુને પગે કઈક વાગ્યું છે ને, છતાં એ લોકો પરાણે વાડીએ મોકલે છે, અને ન જાય તો પેલા મોટો વહુ છે એ એના ઉપર મારપીટ કરે છે. કાકા, આ તો બહુ ખોટું કહેવાય. આપણા દેશમાં સ્ત્રી ઉપર અત્યાચાર કરવો એ સૌથી મોટો ગુનો છે. હું સમજુ છું મેડમ કે સૌથી મોટો ગુનો છે, પણ હવે ઘરમાં ઘરમાં ઘરના છોકરા અને વહુ ન સમજે તો શું કરવું? ફરિયાદ લખાવવી પડે કે ન લખાવવી પડે? કાકા, તમારું ગામ કયું છે? મારું ગામ ઢૂંઢસર. આ ગામમાંથી એક ફરિયાદ આવેલી હતી, રાધાબેન ફરિયાદ લઈને આવેલા હતા. તમે રાધાબેનની દીકરીની વાત તો નથી કરતા ને કાકા? હા મેડમ, રાધાબેનની દીકરી મારા દીકરાની વહુ છે. હવે રાધાબેન સાચા હતા, એ વાત તો ફાઇનલ થઈ ગઈ છે. તમે ઉપાધિ ના કરો, હમણાં વિરુદ્ધમાં કાકા કંઈક કડક પગલાં તો લેવાશે જ, અને લેતું જ અમે ચોક્કસપણે. કેમ કે એક સ્ત્રી ઉપર અત્યાચાર થાય ને એ આ દેશમાં જરાય ના ચાલે. મેડમ, મને અહીંયા ફરિયાદ લઈને આવવાનું મન જ નહોતું થતું, પણ શું કરું? જ્યારે સંતાનો જ બાપને ન હારે શું કરવું? એને ઘણો મેં સમજાવ્યો પણ નથી સમજતા. એ પાછો એક નહીં, એ પાછો એની વહુ કેમ કરે છે? બે જણા છે ને સાવ ગઠડ જ છે, અને નાના વહુ બહુ સીધા અને સારા છે, તો એને હેરાન કર્યા કરે છે. તો પણ ક્યારે નાના વહુ એની સામે ક્યારે નથી બોલતા. અને તમારો નાનો છોકરો છે એ પણ સારો જ છે. આ મોટા છોકરો અને વહુ એ બે આના ઉપર ત્રાસ ગુજારે છે, તો નાનો છોકરો મોટા ભાઈને કઈ નથી કહી શકતો. હા તો કાકા, તમારું ખોટું છે ને કે ઘરના તમે વડીલ થઈ અને તમે તમારા છોકરાને કઈ કહેતા નથી. આમાં ભૂલ તમારી જ છે ને કાકા? હા મેડમ, ભૂલ તો અમારી જ છે કે અમે એને જન્મ આપ્યો. પણ તમે ચિંતા ના કરો કાકા, તમે જે વાત લઈને આવ્યા છો ને એ બહુ સારું કર્યું છે. પણ હવે જયારે વાત સ્ત્રી ઉપર આવી ગઈ છે ને, તેમના માટે કડક પગલા લેવાશે જ. એ વાતની તમે જરાય ઉપાધિ ના કરતા, અને જેમ બને ને એમ વહેલી તકે અમે આ વાત ઉપર પગલા લેશો. મેડમ, મારા ઘરની બે દીકરાની વહુ છે ને, એને હું દીકરી જ માનું છું, પણ મોટા વહુ નથી સમજતા, એટલે મારે અહીંયા સુધી આવવું પડ્યું. હા છે ને કાકા, ઘર ઘરની કહાની છે. પણ તમે એક પિતા થઈ અને તમારા મોટા પુત્ર અને પુત્રવધુ વિશે ફરિયાદ લઈને આવ્યા ને એ અમને ગમ્યું, પણ તમે જરાય ઉપાધિ ના કરતા આવે. આમના વિશે અમે ચોક્કસપણે કડક પગલાં લેશું જ. સારું મેડમ, તમે જો એના વિરુદ્ધ ફરિયાદ લખી અને કંઈક કડક પગલાં લો તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમે છે ને ચિંતા મુક્ત થઈને આરામથી ઘરે જાઓ. જેમ બને એમ વહેલી તકે અમે તમારા ઘરે આવશું આ બાબતને લઈને. સારું, જય શ્રી કૃષ્ણ.
ઘરમાં કોઈ દેખાત ક્યાં ક્યાં બધા? એટલે એ તને કહું છું, આ ઘરમાં કેમ કોઈ દેખાતું નથી? ક્યાં ક્યાં અંધાય? લે આપણા ઘરમાં ક્યાં 35 જણા છે તો હામાં હામાં ફરતા હોય બધાય, ક્યાં છે આવો ને કામે? અરે આપણા નાનકોને ની ઘરવાળી ક્યાં ગયા છે? હું તો એમ પૂછો છો ને જાણે હું ખીચાવલાઈ ફરતી હોય. હા એનામાં કઈ સુધારો થયો કે નહીં? જો સુધારો થયો હોય કે ન થયો હોય હું કોઈને કઈ કહેવાની નથી, જેને જે કરવું એ કરે, મારે તો કોઈને કઈ કેવું જ નથી. અરે તું નહીં કે તારો પાવર ઘટી જાય પછી મન ન કહેતી, ઓલે બે ઝાપટ મારી જેમાં ઢીલી પડી ગઈ. એને પગમાં ફેર પડ્યો કે નહીં? તું દવાખાને લઈ જા ને ભાઈ, અને દવાખાને લઈ જા ને, પગ દુખે છે તો જી પગ મટી જાય છે, પણ તમારો દુખાવો એટલો છે ને કે હાલતા ચાલતા રાતે ભૂતી હોય તો બટકુભરી જાય. તને ખબર પડે કે નહીં? હે હારું લાગે આવું બધું? તારી હાવ આવી નહીં, આમ જેમ તેમ બોલી જાય, તારી ભાભી ઉપર હાથો પડી જાય. તમારા ભાભી જે કરતા હારું લાગે, આ ગમે એમ ઘૂસતાઈ નાખે, આપડે ઘરે કોઈ ન હોય ત્યાં. એટલે આપડા ઘરની વાત છે, હે આપડા ઘરની વાત છે. હા બહાર ના માણસો આવીને આપડા ઘરમાં ઝઘડા કરી હારું લાગે, તારે કેવાય નઈ? તારી હાવ ને બે બેન હું કામ કેવા? પગ મને સેજ પાઈકો, તને મારા હમસે કઈ ખોટું બોલી તો હાચે હાચું કહી દે. હા હું આવું ઉભારો. ચા મૂકું ને મેડમ? હમણાં ચા તો હવે હું તને મુખાવડાવીશ, અહીંયા ઉભી રહે તું. એટલે માર ખાવો છે તારે આ નાતનો? અને આ આ બોલે બધું હા ભરવું છે? મેં કીધું ને મારા હમસે, નતર ભાઈ હાલો મેડમ પતાવો, મારે હવે આ ઘરે વ્યવહાર જ નથી રાખવો. તમે મને તમારા શું કામ આપો છો મેડમ? હા મારા બાયા તમને જે કઈ કીધું એ હંતો હાસું છે. આ એના જેઠાણી છે, આ એના જેઠ છે, એના ઘરમાં ખાલી છે ને એના જેઠાણી કે એટલું જ થાય, બાકી કોઈ નથી, કઈ બોલાય નહીં. અને વગર વાકે કોઈ ઉપર હાથ ઉપાડી લેવો એ તમારે શીખવું હોય ને તો આની પાસે આવજો. આ ગામમાં કોઈ પણ કઈ પણ બાધરું થાય ને તો આને બોલાવી જાય, આગળ રાખે આગળ, બાધવામાં પહેલો નંબર. કાજલ બેન આ બધી વાત સાચી છે? સાચું બોલજે નતર જેલ ભેગી થઈ જાય. છે હોય ને એ બધું સાચું કહેજો, બાકી મને સાચું બોલાવતા બહુ સારી રીતે આવડે છે. અરે ના ના મેડમ તમે એવું કઈ ન કરતા. જો હા મેડમ મારો વાંક છે, દાદાબેન જે કહે છે બધી જ વાત સાચી છે. મેં આજ સુધી મારી દેરાણી ઉપર બહુ ત્રાસ ગુજાર્યો છે, એને હકે જીવવા નથી. બે ટકનો રોટલો મેં એને ભાઈરે પાડ્યો હતો, પણ એમ હતું કે આ ઘરમાં હાહુ નથી, જેઠાણી એક જ, એટલે બધું ધ્યાન મારે જ રાખવાનું અને બધો ઓદો મારો જ હોય. એનો મતલબ એવો કે તમે એના ઉપર ત્રાસ ગુજારશો? ના ના મેડમ જો હા એની ભૂલ થઈ ગઈ, અમે ભૂલ થઈ ગઈ ને તો અમે પરિણામ પણ ભોગવવા માટે તૈયાર રહેજો. અરે ના ના કઈ વાંધો નહીં, હું પરિણામ ભોગવવા તૈયાર છું. અરે તું એ તો ભોગવવું જ પડશે, અને હવે તમારા વિરુદ્ધ શું શું ફરિયાદ થશે ને એનો તમને સપનામાં પણ વિચાર નહીં હોય, અને કઈ કઈ કલમ લાગશે એ તમે જરાક વિચારી લો કે ઘરેલું હિંસા કરવાનું પરિણામ કેટલું મોંઘું આવે છે. જો મેડમ હા અમારી ભૂલ થઈ ગઈ, અમારી ઘરવાળી થોડાક ફરી મગજની છે એટલે ગુસ્સામાં બધું બોલી જાય, પણ બાકી એના મનમાં કઈ નથી હોતું. જ્યાં જવું હોય ત્યાં એટલે અમારે છોડીને માફી માંગી જાજો. માફ કરી દે, માનું છું કે મારી ભૂલ થઈ ગઈ, મેં તને ખૂબ હેરાન કરી છે, હું સજા ભોગવવા તૈયાર છું, પણ મને માફ કરી દે ને. તમે અલગથી કેવું પડશે? જુઓ બેટા અમારી ભૂલ થઈ ગઈ, હું તમારી જેઠાણી સામે કઈ બોલી નથી શકતો ને, એટલે
હું એની બધી વાતમાં આવી ગયો અને હરવા મેં તમારા ઉપર ત્રાસ ગુજાર્યો અને નાનકા ઉપર જો હુકમી કરી. હવે આસુ બોલ્યા, હવે મોટા ભાઈ આસા કેટલા એમની બાઈડીને ગુલામ લાગે છે નહીં? અરે બોવસ, એનું હાલતું જ નથી કાઈ. આના ઘરમાં એને પાણી પીવું હોય તો એને બાઈડીને પૂછવા જાય. અરે ઓલું આમ ખખડે નહીં ને એટલે નળથી પાણી પીએ. એ હંધો એને બાઈડીને પૂછ્યા વગર જ કરશે. ચાર ધામની જાત્રા કરવા ગયા ને ભાઈ, તો હાથ જોડવા હતા ને ભગવાન સામે, તોય બાઈડીને પૂછ્યું કે હું ભગવાનને પગે લાગુ કે ન લાગુ. હે બસ કરો, હવે તમારા બધાનો ભાવ થયો અને હવે તમે બને ચલો મારી સાથે ઓફિસે, અને જેલમાં તમારે બનેને જે કરવું હોય ને એ ત્યાં કરજો. ના ના ચાલો મેડમ, અમારી એમની ભૂલ સમજાઈ ગઈ છે, એમ જવા દો. અરે શું જવા દો, હાલો હાલો લઈ જાવ, લઈ જાવ છે ઓફિસે તો આવું જ પડશે ને. ચાલો હવે જાવ, નતર પછી વાય ગણાય ઉપર. હવે આવીએ, ચા પીન જાય. ભાઈ ભાભી બે કોઈ દિવસ આવો નહીં કરે.